જય શ્રી સ્વામિનારાયણ. ગોંડલ ને ગોંદરે ચારે બાજુ અરીઠા અને આંબલીઓના ઝાડની ઘાટી ઘટા ઊભી છે. ઝાડની ડાળે બાંધેલી ભગવા રંગની જોળીઓ હવામાં હિલોળા લઈ રહી છે. ઝાડના બીજા ભાગમાં સૂકવા માટે ડાળે બાંધેલા ભગવા ધોતિયાનો ફરફરાટ કરતા હવામાં ફરકી રહ્યા છે. જાણે કે જનતાને માયાના બંધનથી મોક્ષ અપવા માટે બોલાવી રહ્યા છે. અનંત બ્રહ્માંડના આધારરૂપ અવિનાશીને અંતરમાં ધારણ કર્યા છે તેવા અને જેના દર્શન માત્રથી અનંત ભવના પાપ નાશ પામે છે, અંતરમાં ટાઢા શેરડા પડે છે એવી સર્વલક્ષણથી ભરપૂર સંતો પ્રગટ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી આ ઝાડીમાં રહીને ધ્યાન ભજન કરે છે. પોતાની નજીક આવેલા આત્માના અજ્ઞાન હરી અલૌકિક સુખના સાગરરૂપ શ્રીના સ્વરૂપની ઓળખાણ કરાવે છે. જ્યાં અત્યારે અનેક પ્રકારના હુન્નર ઉદ્યોગો ખીલી રહ્યા છે અને જેની વસ્તી કૂદકે ને ભૂસકે વધી રહી છે એવા ગોંડલ શહેરના કૈલાસ બાગમાં ઉતરેલ સંતોની આ વાત છે. આજથી લગભગ 250 વર્ષ પહેલાં આ બાગ ઘણો વિસ્તારવાળો અને સુશોભિત હતો. અહીં સંતો જ્યાં ઉતર્યા છે ત્યાં એક સુંદર મકાન પણ હતું. મોટા દેવો પણ જેના ચરણની રજ મસ્તકે ચડાવે છે તેવા 30 લક્ષણયુક્ત સંતો શ્રીજી મહારાજને પધારવાની રાહ જોઈ રહ્યા છે. ગામના રાજવી દેવાજી બાપુએ ઘણા આગ્રહપૂર્વક મહારાજને તેડાવ્યા છે, જેથી શ્રી હરિ પોતાના પાર્ષદો અને કાઠીઓના સવાર સહિત પધારવાના છે. શહેરમાં ચારે બાજુ કદળીના સ્તંભ રોપ્યા છે, આશો પાલવને આંબાના તોરણ બાંધ્યા છે, બજાર સર્વ રીતે શોભાય માન કમાનો બનાવી છે. તેમાં શ્રી હરિના આગમનના હર્ષદાયક વાક્યો લખ્યા છે. હારબંધ બજારે પચરંગી રેશમી વાવટાઓ બાંધ્યા છે અને દરબારગઢના ચોકમાં ઘણી સરસ શોભા કરી છે. દરબારગઢ ઘણા ઉત્સાહપૂર્વક શણગાર્યો છે તેવાં ઉત્તરાદી બાજુ બંદૂકોના અવાજ થયા એટલે જાણ્યું કે શ્રી હરિ પધાર્યા. મહારાજા શોભાયમાન સવારી લઈ પ્રભુની પાસે ગયા. ઘણા પ્રકારના દાગીનાથી અને સુંદર વસ્ત્રોથી શણગારેલા અશ્વને સાથે લાવ્યા હતા અને મહારાજાએ પ્રભુને પ્રાર્થના કરી કે આપ માણકીથી ઉતરીને આ અમારા અશ્વ ઉપર બિરાજમાન થાવ. શ્રી હરિએ એમની પ્રાર્થના સ્વીકારીને ઘોડા ઉપર સવારી કરી. આ વખતે હજારો જનો તથા નગરજનો સહજાનંદ સ્વામી મહારાજ કી જય હો, સહજાનંદ સ્વામીની જય હો ને બુલંદ અવાજ કર્યા. સાથોસાથ 108 તોપોનો ભારે અવાજ થયો છે. શ્રી હરિએ બહુમાન આપ્યું છે. આ વખતે પ્રભુને જોવા માટે ગોંડલ ગામ ગાંડુબીનું છે. જેમ દરિયામાં લોટ ઉછળે તેમ માનવ સાગરના ટોળારૂપી લોટ ભગવાનને દેખવા દોડા દોડી આવતો હતો. ભગવાન પણ અશ્વ ઉપર અતિ શોભતા હતા. મસ્તક ઉપર જરિયાની પાઘ, તેમાં 3 છોગલા, આગલા ભાગમાં શિરપેચ અને વાંકડી કલંગીને પાઘમાં સાચા મોતીના તોરા લટકતા હતા. દશે આંગળીએ વેઢ, હાથમાં કડા સોનાની પોંચીઓ, અહીંયા ઉપર નંગ જડી સુંદર સોનાના હાર અને જરિયાની સુરવાળ, કમર ઉપર સોનેરી છોગલાવાળો ગૂઢા રંગનો રેટો, ચરણમાં જરિયાની મોજડી, આવા શણગાર પહેરેલા અને વિશાળ ભાલમાં સુંદર કેસરનું તિલક અને તેમાં પૂર્ણ ચંદ્ર સમાન શોભત કુમકુમનો ચાંદલો, વિશાળ ભ્રકુટી, મરમાળી આંખો, આજાન બાહુ, અનેક આત્માઓના ચિત્તને ચોરી લેનાર સહજાનંદ સ્વામી ગોંડલ શહેરની બજારમાં ધામધૂમથી દબદબાપૂર્વક ચાલ્યા જાય છે. સવારી પણ ઘણી શોભાયમાન, વ્યવસ્થિત અને અનેક પ્રકારના દેશી વિદેશી વાજવોના સૂરથી શહેરને ગજાવતી આગળ ચાલી જતી હતી. કેટલીક રાસ મંડળીઓ કીર્તન બોલતી હતી. ધૂન મંડળીઓ ભાવિક ભક્તો ધૂનમાં ગાંડા થઈ સ્વામિનારાયણ નામની ધૂન કરતા હતા. રાજાનું પાયદળ, હૈદળ વગેરે લશ્કર પણ સાથે ચાલતું હતું. આગળ શણગારેલા ઊંટ ઉપર મોટી નોબતો ગડગડતી હતી. અનેક પાલખી મેનાને શણગારેલા રથ હતા. તેમાં સદગુરુઓ બેઠા હતા અને બીજા કેટલાય સંતો પગપાળા ચાલ્યા આવતા હતા.
મહારાજના અશ્વને ફરતા ગોળા કરે ભગુજી, રતનજી, મિયાજી, જોરાભાઈ વગેરે પાર્ષદો 1, 2, 3, 4 એમ ક્રમશ 108 બંદૂકો બાંધીને હુંસાટકા કરતા ચાલતા હતા. આ જોઈને શહેરના માનવીઓ તથા મહારાજના લશ્કરી અફસરો પણ ચકિત થઈ જતા હતા. આ રીતે શ્રીરીની સવારી દરબારગઢમાં દરબારગઢના ચોકમાં ગઈ અને ત્યાંથી મહારાજા શ્રીરીનો હાથ જાળીને દરબારગઢમાં લઈ ગયા અને રસાલો બધો બહાર ઊભો રહ્યો. દરબારે મહારાજને ઘણા ભાવપૂર્વક સિંહાસન ઉપર પધરાવ્યા, ભેટ ધરી, પૂજા કરી, આરતી ઉતારી અને ઉતારા માટે દરબારગઢના મહેલમાં લઈ ગયા. પણ શ્રીરીએ ઉતારો મંજૂર ન કર્યો. કહ્યું, અમારા સંતો જે બગીચામાં ઉતર્યા છે ત્યાં અમે રહેશું. તે સાંભળીને દરબાર ઘણી જ ઉતાવળથી બગીચાના મકાનને સાફ કરાવી શ્રીરીને વાસ્તે ગાજતે કૈલાસ બાગમાં તીડી ગયા. સવારમાં 9 વાગ્યાનો સમય હતો. સવિતાદેવ ઉદિયાચળની છેલ્લી ટેકરી ઉપરથી પોતાના રથને થોડેક ઊંચે લાવ્યા હતા. તેના ત્રાંસા કિરણો જગત ઉપર પડતા હતા. આવે વખતે ગોંડલના કૈલાસ બાગમાં આંબલીઓ અને અરીઠાઓના ઝાડની ઘટામાં ડાળો ઉપર કોયલો બેસી સામે સામા ટંકા કરતી હતી અને પવનથી હિલોળા લેતી ડાળી ઉપર બેસી હિંચકતી હતી. બીજા પક્ષીઓના પણ કર્ણપ્રિય શબ્દ સંભળાતા હતા. ઝાડની નીચે મોરલાઓ કળાઓ પૂરી નાચતા હતા અને તેને ફરતે ઢેલો ભમતી હતી. મંદ સુગંધ ને શીતળ સમીર ધીરો 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 વાઈ રહ્યો હતો. આવે વખતે શ્રીરી એક મોટા પારસ પીપળાના ઝાડ નીચે સભા કરીને બિરાજ્યા છે. સર્વ શ્વેત વસ્ત્ર પહેરેલા છે. પુષ્પના હાર ગજરા અને બાજુબંધ બાંધ્યા છે. સામી બાજુ ભગવા વસ્ત્ર ધારી સંતોની સભા ભરાઈને બેઠેલી છે. બીજી બાજુ ગૃહસ્થ ભક્તો પણ બેઠા છે. સંતો મૃદંગ, સારંગી, સતાર ને તાલ આ બધા વાજિંત્રો લઈને શ્રીરીની આગળ કીર્તન ગાતા હતા. મુક્તાનંદ સાંઈ પગે ઘૂંઘરા બાંધી હાથમાં કડતાલ લઈને શ્રીરીની આગળ નૃત્ય કરતા હતા. આમ ભગવાનમય સંગીતથી પશુ પક્ષીને મનુષ્યો સૌ સ્થિર થયા ગયા અને રસની છોળો ઉડતી હતી. થોડી વાર બાદ શ્રીરીની શાંતિ સંગીત બંધ થયું અને મૃદંગ તથા તાલ ઉપર છેલ્લો તાલ પીડ્યો તબલા ઉપર. પછીથી વાજિંત્ર હેઠા મેલી પૂર્ણ પુરુષોત્તમ નારાયણના મુખની વાણી સાંભળવા સૌ તત્પર થયા. ભગવાને ધર્મ જ્ઞાન વૈરાગ્યને ભગવાનની ભક્તિ સંબંધી ભાગવત ધર્મના પોષણની વાતો શરૂ કરી. સભાજનો બહુ શાંતપણે તે વાત સાંભળી રહ્યા હતા. તેવામાં જેમ સ્વાદિષ્ટ દૂધ પીતા હોય અને ત્યાં માખી પડે અને જે સ્વાદમાં વિઘ્ન થાય તેમ અચાનક વિઘ્ન થયું. આ શહેરમાં એક દેવી મુક્ત નામનો પાખંડી રહેતો હતો અને તે અનેક પ્રકારના પાખંડ ચલાવતો હતો. વિદ્વાન હતો છતાં પણ આચાર્યપણાનો ઢોંગ કરતો હતો. વાઘજાળથી લોકોને ભરમાવતો હતો. તેણે એક જૂથ ઊભું કર્યું હતું. એ બધાને સાથે લઈને આ અવિદ્યાવાળો શ્રીજીને હરાવવા આવ્યો હતો. સભામાં કેટલાય આડાવાળા પ્રશ્ન પૂછ્યા. શ્રીરીએ તેમના ઉત્તરો દીધા પણ તે માન્યો નહીં. તેવામાં નગરના મહારાજા દેવાજી દરબાર સભામાં આવ્યા. શ્રીહરિએ ગાદી તકિયા નખાવીને બાપુને સભામાં આગળ બેસાડ્યા. એ વખતે પણ પાખંડી પ્રશ્ન કરવા લાગ્યો. ફરીથી શ્રીરીએ શાસ્ત્રની રીતે ઉત્તર આપ્યા પણ તેણે આડોડાઈ કરી આ જવાબ માન રાખ્યાની અને શ્રીરીને કહેવા લાગ્યો કે તમે નવો ધર્મ કેમ ચલાવો છો, તમે ખોટા છો, આમ છે તેમ છે. ત્યારે શ્રીરી બોલ્યા, અમોએ સાચો ધર્મ ચલાવ્યો છે, છતાં ખોટા ધર્મના પારખા ટૂંક સમયમાં જણાયા વિના રહેશે નહીં. દરબાર દેવાજી પણ લાલ આંખ કરી દેવ મુક્તને એમની આડોડાએ બદલ વઢવા માંડ્યા અને દીધો ખૂબ ઠપકો. પછી ત્યાંથી ઉઠીને ચાલ્યો ગયો અને તેની સાથેના શિષ્યો પણ ગયા. બરાબર આ વાત બન્યા બાદ 6 મહિને આ બાવાએ પોતાનું પોત પ્રકાશ્યું. કોઈ સદગ્રહસ્થની સ્ત્રીને લઈને ભાગી ગયું, જેથી તેની ફજેતી થઈ અને સાચા ખોટા સમાજને પારખા થઈ ગયા. શ્રીરીએ સભામાં ઘણીક વાતો કરી. દરબાર મહારાજને નમસ્કાર કરીને પોતાના મહેલમાં પધાર્યા.
પછી સંતોને શ્રી હરિએ નજીકમાં જ વાયુના રૂપમાં કૂવો હતો તેના ઉપરથી પાણીમાં ભૂસકા મારીને નાયા, ઘણી જળક્રીડા કરી. ત્યાર પછી વસ્ત્રો બદલી સંતોએ સારી રસોઈ કરીને મહારાજને બધાને જમાડ્યા. આ સ્થળમાં થોડા દિવસ રહ્યા. મનુષ્યના ટોળે ટોળા દર્શન કરવા આવતા હતા. શહેરથી ઉત્તરમાં એક માઇલ આશાપુરી માતાનું મંદિર છે અને આંબલીઓના ઝાડના ઘણા ઝુંડ છે. ત્યાં શ્રી હરિ પોતાના સંતો સાથે 1.5 મહિનો રોકાયા. તેવામાં જેઠિયો નામે બ્રાહ્મણ તદ્દન મૂંગા જેવો તેને દરબાર સાથે લાવ્યા અને મહારાજની વિનંતી કરી, મહારાજ આ બુદ્ધિ વિનાના બાળકને ક્યાંક બોલતો કરો. તરત જ શ્રી હરિએ તે છોકરા ઉપર હાથ મૂક્યો અને દરબારને કહ્યું કે આ છોકરો ભવિષ્યમાં મોટો પંડિત ગણાશે. તુરંત જ આ મૂંગા છોકરાને વાચા થઈ અને બોલવા માંડ્યો અને વાતો કરવા લાગ્યો. તે જેઠિયા વિશે ઘણું લખાણું છે. જેઠિયો નામથી ઓળખાતો, જેઠો મહારાજ પછી ગણાતો. હરિલામૃતની અંદર આ ઘણી બધી વાતો લખાણી છે. આ પ્રમાણે તે બ્રાહ્મણનું કામ કરી રાજાને રંજન કરી ભગવાન પોતાના સંતો ભક્તોની સાથે સત્સંગમાં વિચરણ કરવા માટે નીકળ્યા, જેણે અનેક જીવના કલ્યાણ કરવા માટે અવની ઉપર અવતરણ કર્યું છે, અતિ કૃપા કરી છે. મનુષ્ય દેહે અનેક જીવના કલ્યાણ કરવાનો જેનો સંકલ્પ છે એવા સર્વોપરી સર્વ નિયામક અંતર્યામી ભગવાન શ્રી હરિને લાખો લાખો વંદન હો. સહજાનંદ સ્વામી મહારાજની જય.